વિદ્યાર્થીઓ, સજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સંસ્કૃત. તો વિદ્યાર્થીઓ, આપણે પાઠ 5 મમ વિદ્યાલય જોતા હતા. હવે આપણે તેનો સ્વાધ્યાય પણ ગયા તાસની અંદર જોયું. આજે પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર આપણે જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાલયો અહીંયા વિદ્યાર્થીઓ, આપણે અહીંયા વિકલ્પો આપેલા છે જે આપણે જોઈશું. રાજીવ કદા વિદ્યાલયમ આગચ્છતિ? તો રાજીવ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છતિ. બીજું છે, શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે? તો શરૂઆતમાં રાજીવ પ્રાર્થના ભવનમાં જાય છે. ત્રીજું છે, રાજીવ સંસ્કૃતમ કા પાઠયતિ? રાજીવને સંસ્કૃત કોણ ભણાવે છે? તો તસ્ય વર્ગ શિક્ષિકા. ચોથું છે, શાળાના બગીચામાં શેના વૃક્ષો છે? તો શાળાના બગીચામાં ઔષધોના વૃક્ષો છે. પાંચમું છે, મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ? તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ. છઠ્ઠું છે, વિદ્યાલય ખાલી જગ્યા વાદને આરંભતે? તો વિદ્યાલય એકાદશ વાદને આરંભતે. સાતમું છે, રાજીવસ્ય વર્ગશિક્ષિકા ખાલી જગ્યા અસ્તિ? તો રાજીવસ્ય વર્ગશિક્ષિકા હર્ષા મહોદયા અસ્તિ. આઠમું છે, રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી? તો રાજીવ પુસ્તકાલયે પુસ્તકમ પઠતી. નવમું છે, રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છતિ? રાજીવ પંચવાદને ગૃહમ ગચ્છતિ. દસમું છે, આમ શબ્દનો અર્થ ખાલી જગ્યા છે? તો આમ શબ્દનો અર્થ શું છે? આમ શબ્દનો અર્થ છે હા. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થીઓ પ્રશ્ન એ પહેલું છે, પશ્ય અનિલ ખાલી જગ્યા મમ વિદ્યાલય. તો પશ્ય અનિલ એ શ મમ વિદ્યાલય. બીજું છે, મમ વર્ગખંડ ખાલી જગ્યા સમીપે એવ અસ્તિ? મારો વર્ગખંડ મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. ત્રીજું છે, ખાલી જગ્યા અહમ ક્રીડાંગણે ખેલામી? વિરામ સમયે અહમ ક્રીડાંગણે ખેલામી. ચોથું છે, ભવતઃ ખાલી જગ્યા વૃક્ષ અપી અસ્તિ વા? તો ભવતઃ રોપિત વૃક્ષ અપી અસ્તિ વા. પાંચમું છે, આમ ખાલી જગ્યા એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ? આમ પશ્ય હાજો એમ એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ. પછી આવશે ખરા ખોટા. તો પહેલું છે, અનિલસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ. તો શું આવશે? ખોટું. અનિલની વિદ્યાલય હતી નહીં. કોની હતી? રાજીવની. તો અહીંયા શું આવશે? ખોટું. બીજું છે, આરંભે રાજીવ વર્ગખંડ ગચ્છતિ? તો ખોટું, આરંભે રાજીવ પ્રાર્થનાખંડ ગચ્છતિ. ત્રીજું છે, રાજીવની શાળામાં પુસ્તકાલય છે? તો એમાં આવશે સાચું. ચોથું છે, રાજીવના વર્ગ શિક્ષિકા સંસ્કૃત ભણાવે છે? તો તેમાં પણ આવશે સાચું. પાંચમું છે, રાજીવની શાળામાં ગુલાબના છોડ છે? તો તેમાં આવશે ખોટું. શું છે? ઔષધના વૃક્ષો. છઠ્ઠું છે, રાજીવ વિદ્યાલયસ્ય ઉદ્યાને વૃક્ષ અપી રોપિત અસ્તિ? તો એમાં પણ આવશે સાચું. પ્રશ્ન નંબર 4, એમાં છે, નીચેના અવિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો. જોડકા આવશે ને, તો અનિલ ભવત વિદ્યાલય નનુ સુંદર અસ્તિ, રાજીવ વિરામ સમયે અહમ તત્ર ખેલામી. નીચેના વાક્યોના એક વાક્યમાં ઉત્તર લખો. તો સંસ્કૃતમાં અહીંયા જવાબ આપણે લખવાના છે. જેમ કે, રાજીવસ્ય વિદ્યાલય કીદૃશ અસ્તિ? તો રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ. બીજું છે, રાજીવ કુત્ર પઠતી? તો રાજીવ પુસ્તકાલયે પઠતી. ત્રીજું છે, પ્રાર્થનાખંડે કિમ ભવતી? તો પ્રાર્થનાખંડે પ્રાર્થના ભવતી. ચોથું છે, એકાદશ વાદને કસ્ય આરંભ ભવતી? તો એકાદશ વાદને વિદ્યાલયસ્ય આરંભ ભવતી. પાંચમું છે, સાયં પંચવાદને ક ગૃહમ ગચ્છતિ? તો સાયં પંચવાદને રાજીવ ગૃહ ગચ્છતિ.
પછી નીચેના વાક્ય પ્રશ્નોના એક વાક્યમાં ગુજરાતીમાં ઉત્તર લખવાના છે. તો અહીંયા ગુજરાતીમાં છે, રાજીવની નિશાળમાં શું શું છે? તો રાજીવની નિશાળમાં પ્રાર્થના ભવન, વર્ગખંડ, બગીચો વગેરે, રમતનું મેદાન વગેરે છે. પછી રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે? તો રાજીવ અનિલ સાથે વાર્તાલાપ કરે છે. ત્રીજું છે, રાજીવના વર્ગખંડ ક્યાં આવેલો છે? તો રાજીવનો વર્ગખંડ પ્રાર્થનાખંડની નજીક આવેલો છે. ચોથું છે, રાજીવ રિસેસમાં શું કરે છે? તો રાજીવ રિસેસમાં રમતના મેદાનમાં રમે છે. પાંચમું છે, અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે? તો અંતે અનિલ રાજીવની શાળા વિશે કહે છે કે તારી શાળા તો સુંદર છે. તો વાલા વિદ્યાર્થીઓ, પાઠ 5 એનું ભાષાંતર, સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નો પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાઠ 5 અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે તમારી નોટમાં સારા અક્ષરે બધું જ લખાણ વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું છે. આજે આટલું જ. આવજો. જય સ્વામિનારાયણ.